वेलकम बैक। विश्व में 20% और देश 93% टाइल्स उत्पादन मोरबी में करवामां आवी रह्युं छे, त्यारे बिल्डर्स की नबड़ी कामगीरी और छेतरपिंडी बात करवा माटे मोटिवेशनल स्पीकर विवेक बिंद्राए एक वीडियो तेना फेसबुक अकाउंट पर मूक्यो छे, जेमां इटालियन मार्बल की बात करीने मोरबीना टाइल्स ने हल्की टाइल्स कही छे, जेने लईने मोरबीना सेरामिक उद्योगकारों में रोषनी लागणी व्यक्त करवामां आवी छे। आ अंगे मोरबी सेरामिक एसोसिएशन प्रमुख मुकेश कुंडारियाए जणाव्यु हतुं के विवेक बिंद्राए जे पायावी होणी वात तेना वीडियोमां करी छे तेने लईने उद्योगकारोमां भारे नाराजगी छे अने मोरबीना सेरामिक उद्योगनी प्रतिष्ठाने नुकसान थाय तेम छे, जेथी करीने फेसबुकमांथी आ वीडियो ब्लॉक करवा माटे मोटा प्रमाणमां रिक्वेस्ट मोकलवामां आवी छे अने विवेक बिंद्रा सामे कानूनी कार्यवाही करवानी चीमकी पण उच्चारी छे। બિંદ્રાએ તેની ફેસબુક પોસ્ટ ઉપર એક વિડીયો અપલોડ કર્યો, તેમાં એણે એવું જણાવેલ કે બિલ્ડર્સ મકાન વેચતા પહેલા કેવી રીતે લોકોને બેવકૂફ બનાવે છે, મકાનનું સેમ્પલ હાઉસ બનાવે ત્યારે એમાં ઇટાલિયન ચમકતા માર્બલ બનાવી મૂકે છે, લગાવે છે, અને ત્યાર પછી મકાન રિયલ બનાવે ત્યારે એમાં મોરબીની હલકી ગુણવત્તાની ટાઇલ્સ લગાવે છે એવું એમને જણાવેલ। તો વિવેક બિંદ્રાજીને મારો તો એક સવાલ છે, પહેલો એ જ કે મોરબીની ટાઇલ્સ વિશે શું જાણે છે એ પેલા એમને જણાવે, મોરબીમાં કયા લેવલની ટાઇલ્સ બને છે, કેવડું માર્કેટ છે અને કેટલું પ્રોડક્શન છે ને કઈ કઈ સાઇઝની બનાવે છે ને કેવી બનાવે છે ને કઈ રીતે બને છે, પેલા એને પૂરો અભ્યાસ કરે અને પછી આવી પોસ્ટ મૂકે। જેને ખબર ન હોય તો એક વખત મોરબી વિઝિટ કરે અને ટાઇલ્સ જે રીતે બને છે એ પ્રોસેસ પણ જોઈ લે અને મોરબીની કેટલી ગુણવત્તાવાળી ટાઇલ્સ બને છે એમને ખ્યાલ નહીં હોય તો આવું ક્યારેય પણ એક વહેલા પણ એક વર્ષ પહેલા વિવેક બિંદ્રાજીએ મોરબીની ટાઇલ્સ વિશે બોલેલા પણ એ પણ અમારા માટે ત્યારે અમે એમને નકારેલ, પણ આ બીજી વખતે પણ એમને જે આ મોરબીની હલકી ટાઇલ્સ બાબતે જે બોલેલ છે તો આજે મોરબીના તમામ ઉદ્યોગકારો અને મોરબી સિરામિક એસોસિએશન વિવેક બિંદ્રાને તાત્કાલિકના ધોરણે આ જે વિડીયો મૂકેલો છે એને હટાવવામાં આવે અને અમારી સાથે એસોસિએશન સાથે મળી અને માફી માંગવામાં આવે, નહીતર આવનાર દિવસની અંદર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।